સરકાર દ્વારા હાલમાં મોંઘવારીમાં પડતા પર પાટું મરાયું હોય તેમ રાંધણ ગેસના ભાવમાં કરાયેલા વધારાનો વિરોધ કરાઈ રહ્યો છે. તો આમ આદમી પાર્ટીની મહિલા પાંખ દ્વારા સિવિલ 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે મહિલા કાર્યકરોની ધરપકડ કરી છે. હાલ મોંઘવારી માજા મૂકી રહી છે અને આમ આદમી માંડ બે ટકનો રોટલો ખાઈ રહ્યું છે ત્યારે રાંધણ ગેસના બાટલાના ભાવમાં સરકારે ફરી વધારો જીતતા આમ આદમીની કારમી મોંઘવારીમાં કમર તૂટી ગઈ છે. ત્યારે આમ આદમીની પીડા જાણી આમ આદમી પાર્ટી આપ દ્વારા વિરોધ કરાયો છે. આપ દ્વારા સુરતના મહિલા મોરચાના રાંધણ ગેસના ભાવમાં થયેલ અસહ્ય ભાવ વધારાના વિરોધમાં મુજરાગઢ સિવિલ 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ પહોંચી વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોને અટકાયત કરી છે. ગુજરાતની સમગ્ર જનતા જાણે છે, ગુજરાતની સમગ્ર જનતા આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે. આજે ગુજરાતની તમામ ગૃહિણીઓ ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત છે. તમે સૌ જાણો છો કે આજે રોજિંદા જીવનની અંદર વપરાતા ગેસ બાટલાની અંદર છેલ્લા એક વર્ષની અંદર 250 રૂપિયા કરતાં વધારે ભાવ વધારો એક બોટલે કરવામાં આવ્યો છે. આજે ગેસની પાઇપલાઇન દ્વારા જે રાંધણ ગેસ ઘરે ઘરે આપવામાં આવે છે એની અંદર પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. આજે સીએનજીની અંદર જે ચાલતા વાહનોની અંદર પણ એ ઈંધણમાં 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આજે કોરોનાથી પીડિત જનતાના ધંધા રોજગાર ભાંગી ચૂક્યા છે. બાળકોને ભણાવવા માટે એમની પાસે ફીસ નથી, આરોગ્યની સેવાઓ માટે એમની પાસે પૈસા નથી. આવા સમયે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર જનતાને લૂંટવાનું સતત ચાલુ રાખી રહી છે. આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓ દ્વારા, આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા 15 દિવસથી સતત જે આ વીજળીને લઈ અને જે બીજેપી લૂંટ ચલાવી રહી છે એની વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા હતા, એ દરમિયાન આ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતાને ગૃહિણીને લૂંટવા માટે જે ગેસના બાટલામાં ભાવ વધારો કર્યો છે એના વિરોધની અંદર સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર જિલ્લાની અંદર, સમગ્ર શહેરની અંદર આમ આદમી પાર્ટીના મહિલા મોરચાઓ દ્વારા આ ગેસની બોટલની ઠાસડી કાઢી આ ભારતીય જનતા પાર્ટી જે છે એનું અસ્તિત્વ નથી રહ્યું, આજે જનતાને મારી રહી છે, આ મરી પરવા રહેલી સરકાર જે છે એની વિરુદ્ધમાં આ ગેસની બોટલની ઠાસડી કાઢીને વિરોધ કરવામાં આવ્યો. પણ આ લોકો પોલીસ દ્વારા એ તમામ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે, ગુજરાતની જનતા સાથે છે. દેશમાં હાલ મોંઘવારી આસમાને પહોંચી છે ત્યારે રાંધણ ગેસ અને ઈંધણ સહિતના ભાવમાં સરકાર દ્વારા કરાઈ રહેલા અધોધો કહેવાય તેવા ભાવ વધારાને તાત્કાલિક પરિસ્થિતિમાં આવે એ માંગ લોકો કરી રહ્યા છે. અજરપુરસી સાથે પ્રકાશ વાળા.